गुड मॉर्निंग फ्रेंड्स, सब्जेक्ट अत्यारे चाले छे कॉर्पोरेट अकाउंट अने एमां चेप्टर चाले छे इंटरनल रिकन्स्ट्रक्शन। बे क्वेश्चन आपणे कम्प्लीट कर्या छे। नंबर 3, क्वेश्चन नंबर 3, बैलेंस शीट ऑफ नेन्सी लिमिटेड एज ऑन 31st March 2011 इज एज अंडर Liabilities, equity share capital of rupees 10 is 5 lakh, preference share capital of rupees 10 is 5 lakh, general reserve account 1 lakh, security premium 1 lakh, debentures 5 lakh and creditors 5 lakh, goodwill 1 lakh, machinery 3 lakh, trademark 2 lakh, investment 6 lakh, patent 3 lakh, preliminary expense 10,000, stock 2,06,000, debtors 1 lakh, debenture discount 14,000, cash and bank 70,000, profit and loss account 3 lakh, total of balance sheet 22 lakh. Tribunal has approved following scheme. Fictitious assets and intangible assets should be written off. Debit balance of profit and loss account should be written off, and 25% of machinery and 50% of investment should also be reduced. To implement this scheme, fund should be raised from security premium and general reserve, and 80% of equity share capital, 50% of debenture and preference share capital, and 40% of creditors should be reduced. થોડોક એક્સ્ટ્રા સમજે. ફાઇન્ડ આઉટ કરવાનું છે. નંબર 1, પાસ્ટ જર્નલ એન્ટ્રીઝ. સેકન્ડ, પ્રિપેર બેલેન્સ શીટ આફ્ટર રિકન્સ્ટ્રક્શન. એન્ડ નંબર 3, પ્રિપેર રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ. આ ત્રણ આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. તો આપણી તો ફર્સ્ટ વર્કિંગ નોટ છે, कैलकुलेशन ऑफ कैपिटल सोर्सेस एंड एप्लीकेशन ऑफ सीआरएफ। चलो एडजस्टमेंट रीड करता जाए अने एंट्री मुकता जाए। फिक्टिशियस एसेट्स एंड इनटेंजिबल एसेट्स रिटर्न ऑफ करवानी छे। तो आपणे फिक्टिशियस एसेट्स कई छे, तो आमां जोशो तो एक प्रिलिमिनरी एक्सपेंस आपेली छे, तो प्रिलिमिनरी एक्सपेंस अने डिबेंचर डिस्काउंट आ बे आप्या छे। तो भाई एंट्री पहला लखी नखाय 10,000 एंड 14,000, अने पछी पीएनएल अकाउंट रिटर्न ऑफ करवानुं छे, तो साथे पीएनएल अकाउंट लखी नाखो 3 lakh। પછી ઇન્ટેન્જીબલ એસેટ્સ, તો ઇન્ટેન્જીબલ એસેટ્સ ગુડવિલ, ટ્રેડમાર્ક્સ, પેટર્ન આ ત્રણ આપેલી છે, તો ગુડવિલ, ટ્રેડમાર્ક અને પેટર્ન ત્રણેય લખ નાખી 1 lakh, 2 lakh and 3 lakh। પછી શું કીધું છે, 25% ઓફ મશીનરી, મશીનરી 25% રિડ્યુસ કરવાની છે, 3 lakh ના 25% કરો તો 75,000, અને ઇન્વેસ્ટમેન્ટ 50%, તો ઇન્વેસ્ટમેન્ટ 6 lakh ના 50% કરો તો 3 lakh રિડ્યુસ। એસેટ સાઇડ રિડ્યુસ થાય એટલે એપ્લિકેશનમાં આવે। સેકન્ડ એડજસ્ટમેન્ટ જે, ટુ ઇમ્પ્લિમેન્ટ ધી સ્કીમ, ફંડ શુડ બી રેઝ્ડ ફ્રોમ સિક્યુરિટી પ્રીમિયમ એન્ડ જનરલ રિઝર્વ, તો પહેલા જ સિક્યુરિટી પ્રીમિયમ અને જનરલ રિઝર્વ બે લખી નખાય 1 lakh 1 lakh। પછી 80% ઓફ ઇક્વિટી શેર કેપિટલ, ઇક્વિટી શેર કેપિટલ જેટલી આપેલી છે એના 80% રિડ્યુસ કરવાના છે, તો 5 lakh ના 80% કરો તો ઇક્વિટી શેર કેપિટલ 4 lakh। પછી પ્રેફરન્સ શેર કેપિટલ અને ડિબેન્ચર બેના 50% જોઈન્ટ કીધા છે, તો ડિબેન્ચર પહેલાં લઈ 5 lakh છે, તો એના 50% 2,50, અને પ્રેફરન્સ શેર 5 લેખ છે એના 50% કરો તો 2,50,000, અને 40% ક્રેડિટર રિડ્યુસ થાય છે, તો ક્રેડિટર 5 લેખ છે એના 40% કરો તો 2 લેખ। આ રીતે આપણી સોર્સિસ અને એપ્લિકેશનની
વર્કિંગ નોટ થઈ ગઈ તો ભાઈના ટોટલ કરી તો 13 લેખ એન્ડ 12,99,000. કેપિટલ રિઝર્વ ઇઝ ઇક્વલ ટુ ટોટલ સોર્સિસ ઓફ CRF માઇનસ ટોટલ એપ્લિકેશન ઓફ CRF. 13 લેખ માઇનસ 12,99,000 ઇઝ ઇક્વલ ટુ 1,000. હવે બધાને એન્ટ્રી આવડે. જર્નલ એન્ટ્રીઝ ઇન ધી બુક્સ ઓફ નેક્સી લિમિટેડ નંબર 1 સોર્સિસ ઓફ કેપિટલ રિડક્શન ફંડ. જેટલું સોર્સિસમાં તમે લખેલું છે એ બધું ડેબિટ કરવાનું છે. તો કઈ કઈ એન્ટ્રી છે? સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ 1 લેખ, જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ 1 લેખ, ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ 4 લેખ, ડિબેન્ચર્સ અકાઉન્ટ ડેબિટ 350, પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ 250, ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ 2 લેખ, ટુ કેપિટલ રિડક્શન ફંડ અકાઉન્ટ ક્રેડિટ 13 લેખ. સેકન્ડ છે, એપ્લિકેશનમાં લખ્યું એ બધું લખવાનું છે. તો CRF અકાઉન્ટ ડેબિટ 12,99,000 ટુ પ્રિલિમિનરી એક્સપેન્સ અકાઉન્ટ ક્રેડિટ 10,000, ટુ ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ક્રેડિટ 14,000, ટુ ડિબેન્ચર ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ક્રેડિટ 3 લેખ, ટુ ગુડવિલ અકાઉન્ટ ક્રેડિટ 1 લેખ, ટુ ટ્રેડમાર્ક 2 લેખ, ટુ પેટર્ન 3 લેખ, ટુ મશીનરી 75,000, ટુ ઇન્વેસ્ટમેન્ટ 3 લેખ. આ આપણે સેકન્ડ વર્કિંગ છે એપ્લિકેશનની, એની એન્ટ્રી મૂકી. બંનેનો ડિફરન્સ નંબર 3, ટુ ક્લોઝ ધી કેપિટલ રિડક્શન ફંડ અકાઉન્ટ. તો કેપિટલ રિડક્શન ફંડ અકાઉન્ટ ડેબિટ 1,000 ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ ક્રેડિટ 1,000. હવે આપણે બેલેન્સ શીટ પ્રિપેર કરવાનું છે. તો આ ઇન્ક્રીઝ ડિક્રીઝ કર્યા પછીનું બેલેન્સ શીટમાં કેટલી બેલેન્સ થઈ એ આપણે જોવાનું છે. તો જે રીતે આપણે RPSમાં બેલેન્સ શીટ કરતા એવો જ ફોર્મેટ કરવાનું છે. બેલેન્સ શીટ ઓફ નેન્સી લિમિટેડ એઝ ઓન 31st March 2007. નંબર 1 ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ, એમાં નંબર 1 શેર હોલ્ડર્સ ફંડ, એમાં એ શેર કેપિટલ. તો બેલેન્સ શીટમાં જુઓ ઇક્વિટી શેર કેપિટલ હતી કેટલી? 5 લેખ. એમાંથી અહીંયા સોર્સિસમાં કેટલી તમે લખી નાખી તો એ માઇનસ કરી નાખવાનું, માઇનસ 4 લેખ. તો હવે કેટલા વધ્યા? 1 લેખ. એવી જ રીતે પ્રેફરન્સ શેર કેપિટલ બેલેન્સ શીટમાં જુઓ હતી કેટલી? 5 લેખ. સોર્સિસમાં તમે કેટલા લઈ લીધા? તો કે માઇનસ 2,50,000 રિડ્યુસ કરી નાખી, તો હવે કેટલી વહી હતી? 2,50,000. ટોટલ 3,50,000. બી રિઝર્વ એન્ડ સરપ્લસ, એમાં હંમેશા બીજી એકેય એન્ટ્રી નહીં આવે, એક જ કેપિટલ રિઝર્વ. જે થર્ડ નંબરની વર્કિંગ નોટ આપણે કરેલી, સેકન્ડ નંબરની વર્કિંગ નોટ કરેલી છે કે સોર્સિસમાંથી એપ્લિકેશન લેસ કરી એટલે આપણને કેપિટલ રિઝર્વની અમાઉન્ટ મળે, એ જ હંમેશા રિઝર્વ એન્ડ સરપ્લસમાં આવશે, બીજી કોઈ પણ એન્ટ્રી આવશે નહીં. 1,000, કારણ કે જનરલ રિઝર્વ સિક્યુરિટી પ્રીમિયમ ને આ બધું છે તો એ આપણે સોર્સિસમાં લખી લઈ લીધું છે, બરાબર, એને યુટિલાઇઝ કરી નાખ્યું. નંબર 2 નોન કરન્ટ લાયબિલિટી, એમાં ડિબેન્ચર. ડિબેન્ચર બેલેન્સ શીટમાં 5 લેખના હતા, એમાંથી રિડ્યુસ કેટલા કરી નાખ્યા? 2,50,000ના. તો હવે કેટલા વધ્યા? 2,50,000. નંબર 3 કરન્ટ લાયબિલિટીઝ, તો એમાં ક્રેડિટર આપેલા છે, તો ક્રેડિટરમાં 5 લેખના આપ્યા છે, તો સોર્સિસમાં કેટલા આપણે લેખા રિડ્યુસ કર્યા? 2 લેખ. તો હવે કેટલા વધ્યા? 3 લેખ. તો 9,01,000 ટોટલ 1. એસેટ્સ, નંબર 1 નોન કરન્ટ એસેટ્સ, એમાં એ ઇન્ટેન્જીબલ એસેટ્સ, એમાં કોઈ દિવસ કાંઈ રહેશે નહીં, કારણ કે ગુડવિલ પેટર્ન કોપીરાઇટ આ હોય બધું રિટર્ન ઓફ કરી નાખ્યું. જે બાકી રહી છે એસેટ સાઈડ એસેટ્સ એ આપણે લખવાની છે. તો બી ટેન્જીબલમાં મશીનરી છે 3 લેખ, પણ એને કંઈક આપણે ઘટાડી નાખી છે એપ્લિકેશનમાં જોવાનું, તો કે 75,000 રિડ્યુસ કર્યા છે, તો હવે મશીનરીની વેલ્યુ કેટલી? 2,25,000. બીજી કાંઈ કંઈ છે નહીં. સી નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ, એમાં ઇન્વેસ્ટમેન્ટ આપેલા છે 6 લેખ બેલેન્સ શીટમાં, પણ એને રિડ્યુસ કર્યા છે એપ્લિકેશનમાં તમે 3 લેખ લખેલા છે, તો વધ્યા હવે 3 લેખ. કરંટ એસેટ્સ, એમાં સ્ટોક 2,06,000, જેમાં કોઈ ચેન્જ થયો નથી એમ નામ લખી નાખવાનું છે. ડેટર્સ 1 લેખ, કેશ એન્ડ બેંક 70,000, ટોટલ આઉટરમાં 3,76,000,
એટલે બેલેન્સ શીટ નું ટોટલ આપણને મળે 9,01,000. તો જર્નલ એન્ટ્રી કરી આ બેલેન્સ શીટ આપણું તૈયાર થઈ ગયું. હજી કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ કીધો છે. કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ વળી પાછું નવું આવ્યું, પણ બીજું કાંઈ છે નહીં. પહેલી, બીજી અને ત્રીજી આ ત્રણ જે જર્નલ એન્ટ્રી છે એની પોસ્ટિંગ કરવાની છે. તો જોવો જોઈએ પહેલી જર્નલ એન્ટ્રી શું છે. તો આ બધી એન્ટ્રી એકાઉન્ટ ડેબિટ ટુ સીઆરએફ એકાઉન્ટ ક્રેડિટ છે ને, તો સીઆરએફ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ તમારે આ બધી એન્ટ્રી લખવાની છે. સીઆરએફ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ શું કરવાનું છે, પહેલી જર્નલ એન્ટ્રી છે એ બધી લખવાની છે. તો બાય સિક્યુરિટી પ્રીમિયમ એકાઉન્ટ 1 લાખ, જનરલ રિઝર્વ 1 લાખ, ઇક્વિટી શેર કેપિટલ 4 લાખ, ડિબેન્ચર 250, કેપિટલ 250 એન્ડ ક્રેડિટર 2 લાખ. પછી સેકન્ડ એન્ટ્રી જુઓ. તો સેકન્ડ એન્ટ્રી તમે એવું કર્યું કે સીઆરએફ એકાઉન્ટ ડેબિટ, તો ડેબિટ સાઇડ લખવાનું છે. આપણે શું લખવાનું છે, તો કે આ બધી એન્ટ્રી લખવાની છે. તો ડેબિટ સાઇડ જુઓ, લખેલી હશે કે ટુ પ્રિલિમિનરી એક્સપેન્સ 10,000, ટુ ડિબેન્ચર ડિસ્કાઉન્ટ 14,000, ટુ પીએનએલ એકાઉન્ટ 3 લાખ, ટુ ગુડવિલ 1 લાખ, ટુ ટ્રેડમાર્ક 2 લાખ, ટુ પેટન્ટ 3 લાખ, ટુ મશીનરી 75,000 અને ટુ ઇન્વેસ્ટમેન્ટ 3 લાખ. એપ્લિકેશનની એન્ટ્રી ડેબિટ સાઇડ મૂકી અને સોર્સિસની એન્ટ્રી ક્રેડિટ સાઇડ. આ લેઝર પોસ્ટિંગ જે જર્નલ એન્ટ્રી છે એની પોસ્ટિંગ આપણે ખાલી એકાઉન્ટમાં કરી છે, ખાતામાં ખતવણી કરી છે. અને નંબર 3 એન્ટ્રી તમે કરી છે કે કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ ડેબિટ, તો ડેબિટ સાઇડ લખવાનું છે. શું લખવાનું છે, તો કે કેપિટલ રિઝર્વ એકાઉન્ટ. તો કેપિટલ રિઝર્વ એકાઉન્ટ 1,000. આ એકાઉન્ટને ક્લોઝ કરો એટલે ભાઈ કોરા ટોટલ સરખા થઈ જાય 13 લાખ 13 લાખ. તો આ મેક્સિમમ સમ આવી ગયો. આનાથી વધારે કાંઈ બીજું તમને પૂછી ન શકે અને આ એક્ઝામમાં પૂછી શકાય એવો સમ છે. એટલે તમારે થોડોક જોઈ લેવાનો, બહુ એવો અઘરો નથી. બેલેન્સ શીટમાં લિમિટેડ જ એન્ટ્રીઓ આવે છે, બરાબર છે. બેલેન્સ શીટ કઈ રીતે તૈયાર કરવાનું, તો કે જેટલી એન્ટ્રી આપણે સોર્સિસ અને એપ્લિકેશનમાં લીધી હોય એ પ્લસ માઇનસ કરતું જવાનું. સોર્સિસમાં હતી એને બાદ કરી નાખો, એપ્લિકેશનમાં લખી છે એને કાઢી નાખો. બેલેન્સ શીટમાં જે વેલ્યુ છે એમાંથી સોર્સિસ અને એપ્લિકેશન વાળી એન્ટ્રી કાઢતા જાઓ, બાકી જે વધે એ આમાં ન્યુ આપણે જે આફ્ટર રિકન્સ્ટ્રક્શન જે બેલેન્સ શીટ પ્રિપેર કરી છે એમાં મૂકવાની છે. તો આશા રાખીએ છીએ કે તમને આ બેલેન્સ શીટ અને કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ જે આ દાખલામાં નવું હતું એ તમને સમજાઈ ગયું હશે. બેલેન્સ શીટના હજી આપણે આગળ એક બે દાખલા જોશું, બરાબર, પણ સાથે પ્રેક્ટિસ કરતું જવાનું છે. ફેર બુક વ્યવસ્થિત ઉતારવાની છે, હું કોલેજે મગાવીશ. જેટલા દાખલા મેં ઓનલાઈન લેક્ચરમાં મૂકેલા છે એ બધા તમારે બુકમાં ઉતારી અને ચોપડા કોલેજે જમા કરવાના થશે. એટલે સાથે સાથે લખતા જાજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.